સાથે રહીને જ્યાં તંત્ર તાત્કાલિક ના પહોંચી શકે ત્યાં કોઈ પણ વ્યક્તિ ભૂખે ન રહી જાય, કોઈ બાળક દૂધ વગરનો ન રહી જાય અને એમને જરૂરી કીટ અને ભૂખે એમને નાસ્તાની વ્યવસ્થા અને ભોજનની વ્યવસ્થા થાય એના માટેના પ્રયત્ન સરકાર સાથે એના તંત્ર સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે. બરોડાથી ભારતીય જનતા પાર્ટીના શહેરના પ્રમુખ શ્રી વિજયભાઈ શાહ એમણે લગભગ 22 લાખ રૂપિયાની કીટ અમને છોટાઉદેપુર મોકલી છે. સુરતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી નિરંજનભાઈએ પણ ત્યાં કીટ મોકલી છે. આજે અમને નવસારીમાં પણ કીટો મોકલી છે. શ્રી ભુરાભાઈ શાહ નવસારી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એમણે સૌ આગેવાનોને સાથે રાખીને એનજીઓને સાથે રાખીને જ્યાં પણ જે જરૂર પડે છે બધી મદદ કરી રહ્યા છે. કેટલીક જગ્યાએ અમને તાલપત્રીની જરૂર છે, સૂકો નાસ્તોની જરૂર છે, મીણબત્તીની જરૂર છે. આ પ્રકારની બધી જ વ્યવસ્થા બધા જ કાર્યકર્તાઓને આગેવાનો સાથે સરકારી તંત્રને સાથે રાખીને કરી રહ્યા છે. મને વિશ્વાસ છે કે આ કુદરતી આફત છે. કદાચ વરસાદ તો 2-3 કલાકમાં વરસાદ બંધ થશે તો ઉતરી પણ જશે, પરંતુ ત્યાર પછી પણ કેટલાક દિવસ સુધી આ સ્થળાંતર થયેલા લોકો પાછા ના આવી શકે તો એમની પણ ચિંતા થાય. એમના ઘરવખરીને નુકસાન થયેલું, જે નુકસાન થયું છે એ નુકસાન સરકારમાંથી પણ ભરપાઈ થાય, કેશડોલ એમને આપવામાં આવે એના માટે પણ અમે મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશું. સાથે સાથે જે એનજીઓ છે અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ પણ આવા લોકોને ચોક્કસ મદદ કરશે અને એમને રાહત થાય એ પ્રકારનું કામ કરશે. તો મને લાગે છે કે 1-2 દિવસ જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો થોડી સાવધાની સાથે આપણે જો કામ કરીશું તો ચોક્કસ કોઈને કોઈ જાનહાનિ ન થાય એવો પ્રયત્ન આપણે કરી શકીશું. ધન્યવાદ. તો સીઆર પાટીલ કે જે નવસારીના સાંસદ છે, નવસારીની તેઓએ મુલાકાત લીધી અને જે જે અસરગ્રસ્ત વિસ્તારો છે તેના માટે પણ જે કામગીરી કરવામાં આવી છે, તંત્રએ જે રાહતના કામો કર્યા છે તે વિશે સીઆર પાટીલે વાત કરી છે.